ગઢડા સ્વામિનારાયણ બોર્ડની હાઇ વોલ્ટેજ ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે આ જંગ છે, જેને પગલે તંત્રે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. કોઈ ડમી મતદાર મતદાન નહીં કરી શકે. મતદાન કરનાર મતદાનની ચકાસણી કરવામાં આવી રહી છે, ત્યારે ઓનલાઈન આઈડી ચેકર મશીનથી ચકાસણી પણ કરવામાં આવશે. દરેક મતદાન મથક ઉપર મશીન મૂકવામાં આવશે, ત્યારે ચૂંટણીને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. 6 બેઠક માટે ગઢડાની 5 શાળામાં મતદાન કરવામાં આવશે. આપણે જણાવીશું કે 20,000 મતદારો પોતાના મતાધિકારનો આજે ઉપયોગ કરવાના છે. હાઈ વોલ્ટેજ ચૂંટણીને લઈને હરિભક્તોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ચૂંટણીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર પણ સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. અગાઉ મતદાર યાદીને લઈને આક્ષેપો પણ થઈ ચૂક્યા છે, ત્યારે આ વખતની ચૂંટણી છે તે ખૂબ જ રસપ્રદ જોવા મળી રહી છે. કારણ કે દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે હવે સીધી જ જંગ જોવા મળશે. તો ગઢડા સ્વામિનારાયણ બોર્ડની હાઈ વોલ્ટેજ ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. મહત્વના સમાચાર આપણે જણાવીશું કે આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે આ મહાજંગ, જેને પગલે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને કહી શકાય કે મતદાન પણ હવે શરૂ થઈ ગયું છે, મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે કોઈ ડમી મતદાર પણ મત ન કરી શકે તે માટે ખાસ કાળજી રાખવામાં આવી છે. મતદાન કરનાર મતદાનની ચકાસણી પણ કરવામાં આવી રહી છે. સાથે આપણે એ પણ જણાવીશું કે ઓનલાઈન આઈડી ચેકર મશીનથી ચકાસણી કરવામાં આવશે. દરેક મતદાન મથક ઉપર મશીન મૂકવામાં આવી રહ્યા છે. ગઢડા એમર બોર્ડની ચૂંટણી ચાલી રહી છે, જ્યારે એસપી સ્વામી આપણી સાથે છે. એમની સાથે વાત કરીએ. એસપી સ્વામી, જે રીતે મતદાન થયું છે, તમે બુથની મુલાકાત લીધી, કયા પ્રકારનો માહોલ જોઈ રહ્યા છો, કેટલું વોટિંગ થશે? સંપ્રદાયની અંદર ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે, ખૂબ શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે અને ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ અને અધિકારીઓ દ્વારા કોઈ પણ મતદારનું જે આઈડેન્ટિટી કાર્ડ એ તપાસવામાં આવે છે અને એવા ખોટા મતદારોને પકડવામાં આવે છે, જેના કારણે એકદમ શાંતિથી મતદાન થઈ રહ્યું છે. હું એક સાધુ તરીકે દરેકને અપીલ કરું છું કે આપણે ધર્મની સંસ્થાની અંદર ખોટું મતદાન કરવા જઈએ એ આપણા માટે વ્યાજબી વાત નથી. માટે ન્યાયિક રીતે આપણો મત આપી અને સારી પેનલને ચૂંટી કાઢીએ. જે રીતનું મતદાન થયું છે, કેટલા મતદાનની આશા છે, ઊંચું મતદાન થશે અને જીતનો કેટલો વિશ્વાસ? મતદાન તો થવાનું અને લોકોને ખૂબ ઉમંગ ઉત્સાહ છે અને અત્યારે 20 વર્ષથી જે મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ કામ કરે છે એના સમર્થનમાં લોકો મતદાન કરે છે. ધન્યવાદ એસપી સ્વામી. જે રીતે વાત કરી એસપી સ્વામીએ, તેમને વિશ્વાસ છે કે જે રીતનું મતદાન થયું છે મતદાન ઊંચું જશે અને સાથે જ તેમને જીત મળશે તે પ્રકારની તેઓ વાત કરે છે. હાલ તો તમામ બૂથ ઉપર ફરી તેઓ ઉમેદવાર છે, એટલે તમામ બૂથ ઉપર ફરી અને મતદારો યોગ્ય મતદાન થઈ રહ્યું છે કે નહીં અને કયા પ્રકારની સ્થિતિ છે કોઈ અગવડ ન પડે તેની તકેદારી રાખી રહ્યા છે. કેમેરામેન જમીન સાથે બ્રિજેશ જોશી, જી મીડિયા, ગઢડા. તો ધર્મયુદ્ધ અત્યારે જોવા મળી રહ્યું છે ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં, કારણ કે આજે દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સીધી જંગ જોવા મળવાની છે. આ સાથે આપણે જણાવીશું કે મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 6 બેઠક માટે ગઢડાની 5 શાળામાં મતદાન કરવામાં આવી રહ્યું છે. ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણી લઈને રસાકસી ભર્યો જંગ છે, ત્યારે મતદારોમાં મોટા પ્રમાણમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે રીતે વાત કરીએ, હાલ અમે મતદાન મથક પર છીએ, મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને જે રીતે મતદારોમાં ઉત્સાહ છે, લાંબી કતારો જોવા મળી રહી છે. તમામ હરિભક્તો જે છે અહીંયા પહોંચી ચૂક્યા છે અને તેઓ પણ ઉત્સાહ સાથે જે છે વોટિંગ કરવા માટે આવી રહ્યા છે. જે રીતનો વાત કરવામાં આવે, મોટી સંખ્યામાં જે તમામ લોકો છે તે હાજર છે, તમામ જગ્યાએ કતાર જોવા મળી રહી છે, મોટી સંખ્યામાં મતદારો ઉમટી પડ્યા છે. ગામ દૂર દૂરથી તમામ લોકો અહીંયા આવ્યા છે અને તેઓ જે રીતે વાત કરવામાં આવે મતદાન કરવા આવ્યા છે. કેટલી જગ્યાએ આરોપ પણ લાગ્યા, ગેરરીતિની પણ વાતો થઈ, પણ તેમ છતાં હરિભક્તોનો ઉત્સાહ જે છે ઓછો થઈ રહ્યો નથી. પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. હરિભક્તોને પરેશાની ન થાય અને કોઈ વિવાદ ન થાય તેના માટે તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. અને જે મતદાન કેન્દ્ર છે ત્યાં મતદાન શરૂ થઈ ચૂક્યું છે. જે રીતે વાત કરીએ, હાલ તમામ રીતે વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને એક પછી એક મતદારોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તમામ લોકો અલગ અલગ બૂથ ઉપર મતદાન કરી રહ્યા છે. તમામ હરિભક્તો જે
જેટલા અહીંયા આવ્યા હતા એ તમામ વોટિંગ કરવા પહોંચ્યા છે અને જે રીતે જે મહત્વ છે એ મહત્વને ધ્યાનમાં રાખી ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામ લોકો મતદાન કરી રહ્યા છે. હરિભક્તોની અંદર એક સીધો મેસેજ હતો, કેટલાક વિવાદો થયા બંને પક્ષો વચ્ચે, પણ તેમ છતાં હરિભક્તો અહીંયા મોટી સંખ્યામાં મતદાન કરવા ઉમટી પડ્યા છે અને હવે રસાકસી કર્યો જંગ છે એ તેના આખરી તબક્કામાં પહોંચ્યો છે. આવતીકાલે જ્યારે ચૂંટણી થશે, ચૂંટણીનું પરિણામ આવશે, મતગણતરી થશે, ત્યારે સ્થિતિ સ્પષ્ટ થશે કે કોની જીત થાય છે અને કોની હાર. કેમેરામેન જમીન સાથે બ્રિજેશ જોશી, ઝી મીડિયા, ગઢડા. તો આવતીકાલે આખરે કોની જીત થાય છે તે નક્કી થશે. 20,000 જેટલા મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે, ત્યારે હાલમાં તો તમામ જે મતદારો છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક બાદ એક તમામ લોકો મત આપવા માટે આવી રહ્યા છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો, ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં હાલમાં મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આપને જણાવ્યું છે કે આ કોઈ રાજકીય પક્ષની ચૂંટણી નથી, પરંતુ બે સંતો વચ્ચે હાલમાં મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ચૂંટણી હાલ યોજાઈ રહી છે ત્યારે વર્તમાન જે બોડી છે તેના કોઠારી સ્વામી કહી શકાય, ઘનશ્યામ સ્વામી સાથે વાત કરીએ. જે રીતની ચૂંટણી છે, માહોલ કેવો છે અને વિવાદો થઈ રહ્યા છે, જે વાત આવી રહી છે, આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે, હાલ શું સ્થિતિ છે? ખૂબ સરસ માહોલ છે. શાંતિપૂર્ણ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ સત્સંગીઓ છે, ખૂબ ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. અને ઇલેક્શન હોય એટલે આક્ષેપ પ્રત્યાક્ષેપ એ તો એનો ક્રમ છે, પણ જે રીતે સત્સંગ સમાજમાં ઉત્સાહ છે, ગોપીનાથજી મહારાજના આશ્રિતો, ધર્મકુળના આશ્રિતો જે રીતે વહેલી સવારથી લાઇનમાં ગોઠવાઈ ગયા છે, એ જોતાં મને ચોક્કસ લાગે છે કે આચાર્ય પક્ષની પેનલ ખૂબ સારી લીડથી વિજયી થશે. તમે જીતની વાત કરી રહ્યા છો, વાત આવી રહી છે, બસો રોકવાની વાત આવી, આરોપ થયા, સામે પક્ષે પણ એ પ્રકારની વાતો થઈ રહી છે, તમામ મતદારો પહોંચ્યા છે, કેટલું મતદાન થશે, કોઈ ફરિયાદો મળી છે ખરી? રાત્રિએ ઘણી બધી બસો સુરતની અંદર રોકવાની કોશિશ થઈ હતી, પણ અધિકારીઓએ પોતાની સમજણની સાથે જે ખોટી ઇન્ફોર્મેશનો હતી એ બધી સોલ્વ થતા તમામ લગઝરીઓ છે એને છોડી દેવામાં આવી છે અને મોટાભાગના મતદારો ગઢડા પહોંચવાની તૈયારીમાં છે. કેટલું મતદાન થશે, જે યાદીની વાત હતી, આરો 20,000થી વધુ હરિભક્તો છે, તો એ સંજોગોની અંદર કેટલું મતદાનની આશા છે અને શું સ્થિતિ હાલની સંજોગોમાં જો વાત કરીએ, મતદારો પહોંચ્યા છે ખરા? અત્યાર સુધી જે ઇલેક્શનો થયા એમાં વધીને 60-62% મતદાન થયું છે, પણ આ વખતે જે સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ સત્સંગીઓ છે એનો ઉત્સાહ જોતા લાગે છે એનાથી પણ સારું જંગી મતદાન થશે. જંગી મતદાન થશે, પણ સામે પક્ષ આરોપ લગાવ્યો હતો કે ગઢડાનો વિકાસ નથી થયો ને એટલા માટે દેવપક્ષ સામે લડી રહ્યો છે. વિકાસની વાતો કરવામાં આવી રહી છે, વિકાસનું રાજકારણ છે કે પછી માલિકીનું રાજકારણ છે? વિકાસનું કોઈ રાજકારણ નથી. 20 વર્ષ પહેલા જયારે ગોપીનાથજી દેવ મંદિર ટેમ્પલની ઇલેક્શન આચાર્ય પક્ષનું બોર્ડ જીત્યું ત્યારે સામે જે વિમુખ ભાનુપ્રકાશની એની મંડળી છે એણે 6 મહિના મંદિરને તાળા મારી રાખેલા, હાઈકોર્ટમાંથી ઓર્ડર લાવી અમે તાળા તોડી અને ચાર્જ લીધો ને તે દિવસે ગોપીનાથજી દેવ મંદિરની તેજોરીમાં એણે કશું રહેવા નહીં દીધેલું. ત્યાર પછી આજે સામે 7 માળની બિલ્ડિંગો, હવેલીઓ, ઉતારાઓ, સોનાના સિંહાસનો, સોનાની ભગવાનના શિખરો અને કરોડો રૂપિયાના વિકાસના કામ, ભવ્ય અત્યારે ઉતારાનું નિર્માણ થઈ રહ્યું છે, એ તો જેને કમળો થયો હોય એને પીળું જ દેખાય, પણ બાકી ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટ અને એની સાથે રહેલા એમના જે સત્સંગીઓ છે એ તો ખૂબ સારી રીતે જોડાયેલા છે. તમે લોકોએ જ ફરિયાદ કરી હતી કે મતદાર યાદીમાં ગડબડ થઈ છે, મતદાર યાદીની અંદર જે છે ખોટા નામો ઉમેરવામાં આવ્યા છે, તેને લઈને શું ઉકેલ આવ્યો, છેલ્લી સ્થિતિ શું? મતદાર યાદીની ગડબડ ચોક્કસ છે. ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટની અંદર જે ખરેખર સત્સંગીઓ ધર્માદો ભરે છે એવા રિયલ નામ આવ્યા છે, એ સિવાય કોર્ટોના માધ્યમથી અને અધિકારીઓને મિસ કરીને જે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી નથી, સ્વામિનારાયણ મંદિર જેણે જોયું નથી, એવા લોકોને એનકેન પ્રકારે નામો ઉમેરવામાં આવ્યા છે. વાત કરવામાં આવી, ઘનશ્યામ સ્વામી હતા, તેમણે સ્પષ્ટપણે કહ્યું કે તેમને વિશ્વાસ છે જીત પણ થશે અને મતદાન પણ આ વખતે ઊંચું થાય તેવી પૂરી શક્યતાઓ છે, જીતનો વિશ્વાસ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન જમીન સાથે બ્રિજેશ જોશી, ઝી મીડિયા, ગઢડા. તો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. હાઈ વોલ્ટેજ ચૂંટણીનું મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે, હરિભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.